અને ઋણ આયન મૂલર વાહકતા
પોતાના સરવાળા બરાબર હોય છે. જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્વારા વી પ્લસ ધન આયન મળે, ધન આયન મળે છે અને ઋણ આયન મળે છે, તો તેની સીમિત મોલર વાહકતા ગુણા પ્લસ ધન આયન અને નેવડા જીરો માઇનસ ઋણ આયન હોય તો લેમડા જીરો કોઈ પણ આપણે આયન લઈએ છીએ કે લેમડા જીરો ને બરાબર શું થઈ જશે, તો કે વી પ્લસ લેમડા જીરો એ પણ શું હશે, પ્લસ પ્લસ વી માઇનસ લેમડા જીરો માઇનસ જેના શું હોય છે, જેટલા પરિમાણો મળે છે એ કદ જીને લેમડા જીરો કે હકીકત ધન આયન વાહકતા પ્લસ આપણને સીમિત મોટર વાહકતાનો આપણને જોવા મળે છે. એટલે આ થઈ ગયો આપણો પ્રબળ વિદ્યુત વિભાજ્ય. કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની જો સીમિત મોલર વાહકતાની વાત કરીએ તો પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા માટે કોણે કામ કર્યું છે, તો કે ગોહદ્રુસ નામના વૈજ્ઞાનિકે. તેણે શું આપણને નિયમ આપ્યો છે, તેનો સ્વતંત્ર અભિગમનો નિયમ શું કહે છે, કે કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ તેની અંદર આવેલા ધન આયનની સીમિત મોલર વાહકતા અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરીશું કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે શું, કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની જો આપણે તેમની મોલર વાહકતાની વાત કરીએ તો શું ફેરફાર થાય છે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોને કહીશું, બરાબર છે. હવે જોઈએ છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાશે, એટલે જો વિદ્યુત વિભાજ્ય દ્રાવકમાં પગાળતા તેનું આયનીકરણ ઓછું થતું હોય, આયનીકરણ જે છે તે કેવું થાય છે, ઓછું થતું હોય, બરાબર છે. આયનીકરણ મૂલ્ય કેવું હોતું છે, તો તેને શું કહીશું આપણે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય ઉદાહરણની વાત કરીએ, સાંદ્રતાનું મૂલ્ય વધારે હોય છે, રૂપાંતર થતું નથી, આયનો ઓછા ઉત્પન્ન થાય છે ત્યારે તેની મોલર વાહકતાનું મૂલ્ય કેવું હોય છે, ઓછું જોવા મળે છે. પરંતુ જો તેનું મંદન કરતા એટલે કે મંદન કરતા તેના મોલર વાહકતાનું
મૂલ્યોમાં એકદમ વધારો થાય છે. આપણી પાસે જે સૂત્ર હતું એના પ્રમાણે જો આપણે ગ્રાફ દોરીએ, એટલે કે આલેખ દોરીએ છીએ, કે લેમ્ડા એમ વર્સિસ સી બનાવવાનો જો આપણે આલેખ દોરવામાં આવે, લેમ્ડા એમ આપણે જો એકમ લેવા એક સિમન સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ મોલ ઇન્વર્સ, જ્યારે અહીંયા છે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ, બરાબર છે. તો આનો આલેખ કે આપણને એસિટિક એસિડ માટે, બરાબર છે, આપણને આલેખ કે આવો વક્ર મળે છે, બરાબર છે. આલેખ કેવો મળે છે? તો કે આલેખ વક્ર મળે છે. આલેખ વક્ર મળતો હોવાથી આને વાય અક્ષ ઉપર લંબાવતા આપણને સૂત્ર પ્રમાણે જોઈએ તો આંતરછેદનું મૂલ્ય પણ આપણે લેમ્ડા જીરો એમ એટલે કે સીમિત મૂલ્ય વાહકતા મળે, પણ અહીંયા તો આંતરછેદ થવાનો જ નથી, વાય અક્ષ ઉપર લંબાવવાનો જ નથી, માટે આપણને લેમ્ડા જીરો એટલે કે આંતરછેદ મળતો નથી, બરાબર. ત્યાર પછી હું વાત કરીએ એ જે આપણે આગળ પ્રબળ વિદ્યુત વિભાજનમાં જોયું એ શું છે? ઢાળ. પરંતુ અહીંયા તો ઢાળ મળતો નથી અને મળે છે તો પણ કેવું છે? અલગ અલગ મળે છે, ઢાળ અચળ નથી. તો એનું મૂલ્ય કરો કે ઢાળ મળતો નથી, બરાબર છે. પ્રબળ વિદ્યુત વિભાજન માટે બરાબર હતું કે પ્રબળ વિદ્યુત વિભાજન જ્યારે આપણે આલેખ દોરતા હતા તો આલેખ આપણને સીધી રેખાઓ મળે છે અને સીધી રેખાઓ મળતો હોવાથી જો એને લંબાવતા આપણને આંતરછેદ જે મળતો હતો, બરાબર છે, તો આંતરછેદ પણ આપણને શું મળી જતું? જો લેમડા જીરો એ સીમિત મૂલ્ય વાહકતા મળી જતી હતી, ત્યાર પછી વાત કરીએ એ પણ આપણને શું થતો? મળી જતો હતો. તો હવે વાત કરીએ કે અહીંયા આવું થતું નથી, બરાબર છે, આપણને મળતો નથી. તો એના માટે નિષ્ફળ નામના વિજ્ઞાની આપણને એક સમજૂતી આપી છે કે હવે કઈ રીતે મેળવવું હોય. તો એના માટેનું કામ કરે છે કે વિયોજન અંશ ઉપરથી, બરાબર છે, જે આપણો વિયોજન અંશ છે એને અને મૂલર વાહકતા અને સીમિત મૂલર વાહકતાનો સંબંધ દર્શાવતું એ આપણને સમીકરણ છે. વિયોજન અંશ બરાબર શું થઈ જાય છે? તો કે વિયોજન અંશ બરાબર મૂલર વાહકતા ભાગ્યા સીમિત મૂલર વાહકતા. વિયોજન અંશ બરાબર શું થઈ જશે? મૂલર વાહકતા, મૂલર વાહકતા ભાગ્યા છે સીમિત મૂલર વાહકતા, સીમિત મૂલર વાહકતા. હજુ વાત કરીએ આપણે કે હજુ આપણે જોયું છે કોષ અચળાંક, જે આપણે 11મામાં જોઈ ગયા છે, સાતમું ચેપ્ટર હતું આપણી પાસે, જેની વચ્ચે આપણે જોયું છે કે કોષ અચળાંક જે છે આપણો કે તો કે એ બરાબર શું થઈ જાય છે? એ બરાબર શું થઈ જાય છે? સી આલ્ફા સ્ક્વેર માઇનસ વન માઇનસ એટલે કે વિયોજન અંશ, બરાબર છે. આલ્ફા માટે ખબર છે મૂલર વાહકતા ભાગ્યા શું છે? સીમિત મૂલર વાહકતા એટલે કે સી. સી એ શું છે પાછું? તો કે સાંદ્રતા, બરાબર છે, જેને આપણે સાંદ્રતા સાથેની વાત કહી રહ્યા છીએ એટલા માટે. તો એ બરાબર શું થઈ જશે? તો કે મૂલર વાહકતા આપણે સીમિત મૂલ્ય વાહકતા કઈ રીતે શોધી શકીએ છીએ? જો વિયોજન અંશ જાણતા હોઈએ, મૂલ્ય વાહકતા જાણતા હોય, તો આપણને શું? સીમિત મૂલ્ય વાહકતા પણ આપણને મળી જાય છે. એટલે આ પ્રકારે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યો માટે કરી શકીએ છીએ. હા, એક વસ્તુ યાદ રાખવાની છે કે કોહલરુશના નિયમ પ્રમાણે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય છે તો તેમની સીમિત મૂલ્ય વાહકતા ગણી શકતા નથી. કારણ શું છે? કે એમનો આલેખ જે છે આપણને કેવો મળે છે? વક્ર મળે છે. એટલે વક્ર હોવાને કારણે આપણે આંતરછેદ મળતો
નથી. આંતરછેદ ના મળતો હોય તો આપણે આ વસ્તુ શોધી શકવાના નથી. બરાબર છે? આ વસ્તુ યાદ રાખજો.